Good morning, South students. Pipisawan Vidyalay, Doran Agyar Arts, Sanskrit. Ema, Gadya number Agyar Aja, apne navo paath shuru kariye chhe. Tenu paath nu naam chhe, Prithu Charitam. Prithu naamna raja chhe, tenu charitra. Lecture number 1. Juo, Gadya paath ne shuru karta pehla. Aa paath kai rite apna sudhi pahunchyo chhe, tenu mool kyanu chhe, કઈ રીતે એ ઉદ્ભવ પામ્યો છે બરાબર અને એમાં કઈ વાર્તા આવે છે એ બધી જ વસ્તુઓનું આપણે વિસ્તૃત વર્ણન અહીં લખ્યું છે અને તેને દરેક રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું ત્યાર પછી આપણે ભાષાંતર ઉપર જઈશું જુઓ પ્રથમ તો મહર્ષિ વેદવ્યાસ તેમણે મહાભારતની રચના કરી છે મહર્ષિ વેદવ્યાસ એમણે 18 પુરાણોની રચના કરી છે અને એ 18 પુરાણોમાં એક આવે છે મત્સ્ય પુરાણ આ જે મત્સ્ય પુરાણ છે તે 18 પુરાણોમાંનું એક પુરાણ છે અને અત્યંત મહત્વનું છે આ 18 પુરાણોમાં એવું કહેવાય છે કે પુરાણની જો વાત કરીએ મત્સ્ય પુરાણમાંથી આ પૃથુ ચરિતમ એ પાઠ લેવામાં આવેલો છે બરાબર મત્સ્ય પુરાણમાં પૃથુ નામના રાજાનું ચરિત્રનું વર્ણન છે અને તેમાંથી આ પાઠ લેવામાં આવેલો છે તે પહેલા જો પુરાણની થોડી વાત કરીએ તો પુરાણ વિશે કહેવાય છે કે પુરાણમ પંચ લક્ષણમ પુરાણના પાંચ લક્ષણો છે કયા કયા પાંચ લક્ષણો તો તેમાં છે સર્ગ પ્રતિસર્ગ વંશ મન્વંતર અને વંશાનું ચરિત્રમ તેમાં સર્ગ સર્ગ એટલે કે સૃષ્ટિની ઉત્પત્તિનું વર્ણન જ્યારે સૃષ્ટિમાં જીવ જગત કશું જ ન હતું અને એ સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થઈ તો એમાં સર્વ વસ્તુઓનું વર્ણન આવેલું છે ત્યાર પછી છે પ્રતિસર્ગ પ્રતિસર્ગ એટલે કે સૃષ્ટિનો પ્રલય જેવું દુનિયામાં કહેવાય છે કે જે વસ્તુ જન્મે છે તે દરેક વસ્તુ મૃત્યુ પામે છે એટલે સૃષ્ટિની રચના થઈ તો તેની સાથે સાથે તેનો પ્રલય પણ એટલે કે તેનો નાશ પણ શક્ય જ છે ચોક્કસ જ છે જે વસ્તુ ઉદ્ભવે છે તેનો નાશ પણ છે જ પ્રતિસર્ગમાં સૃષ્ટિનો પ્રલય છે બરાબર ત્યાર પછી છે વંશ એમાં સૂર્યવંશ અને ચંદ્રવંશમાં જન્મેલા ઘણા બધા રાજાઓનું વર્ણન આવે છે વંશમાં સૂર્યવંશ અને ચંદ્રવંશમાં જન્મેલા ઘણા બધા રાજાઓનું વર્ણન આવે છે ત્યાર પછી જે મન્વંતર આપણે કહેવાય કે સૌ પ્રથમ આ પૃથ્વી પર મનુ નામના બ્રહ્માના પુત્ર થઈ ગયા તો એક મનુ જે સૌ પ્રથમ આપણા જીવો મનુ ભગવાન કહેવાતા હતા આપણા જેવું એક જીવતું જાગતું સામાજિક પ્રાણી આપણે સૌ સામાજિક પ્રાણીઓ કહેવાય એટલે કે મનુષ્ય તો એ મનુ જ્યારે જે થઈ ગયા અને તેના પછી બીજા મનુ એટલે કે મનુષ્ય રૂપ ધારણ કરનાર ભગવાન તો તે બે મનુઓના સમયગાળામાં બને ઘટનાઓનું વર્ણન મન્વંતરમાં આલેખવામાં આવેલું છે અને ત્યાર પછી છે પાંચમું વંશાનું ચરિતમ વંશાનું ચરિતમમાં જે તે વંશના પરાક્રમી રાજાઓનું વર્ણન હોય છે જો આ તમને એક માર્ક્સમાં પૂછાઈ શકે કે પુરાણ ના કેટલા લક્ષણો છે કયા કયા તો પુરાણના પાંચ લક્ષણો છે સર્ગ પ્રતિસર્ગ વંશ મન્વંતર અને વંશાનુજન અને તેમાં આ સૃષ્ટિની ઉત્પત્તિનું વર્ણન છે પ્રલયનું વર્ણન છે સૂર્યવંશ અને ચંદ્રવંશમાં થઈ ગયેલા રાજાઓનું વર્ણન છે બે મનુઓ વચ્ચે જે કંઈ પણ ઘટના બની તેનું વર્ણન છે અને વંશાનું ચરિતમમાં જે તે વંશના પરાક્રમી રાજાઓનું વર્ણન છે બીજું આમાં એક વાત આવે છે કે આ જે કંઈ પણ પ્રલય સૃષ્ટિની ઉત્પત્તિ પ્રસર્ગ પ્રતિસર્ગ જે કંઈ પણ થયું તો તે બધું સળદર્શનોમાં વર્ણવેલું છે અને એ સળદર્શનો છે ન્યાય સંખ્ય યોગ વૈશેષિક પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા આમ કુલ 6 દર્શનો છે સંસ્કૃતના દરેક વિદ્યાર્થીઓને આ વસ્તુ અત્યંત જાણવા જેવી અને અગત્યની છે ફરીથી સળદર્શનો 6 છે ન્યાય વૈશેષિક સંખ્ય યોગ પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા બરાબર તેમાંથી જે બીજું છે સંખ્ય એ સંખ્યામાં સૃષ્ટિની
છે બીજું કે આપડા જે કઈ પણ ત્રણ ગુણો છે સત્વ રજસ અને તમસ સત્વમાં સાત્વિકી વૃત્તિ ધરાવતા ભગવાન ભક્તિ માયા વગેરેની વાત છે રજસમાં બંને ઉસીમી લગતામસી વૃત્તિ પણ અને રાજસી વૃત્તિ પણ મીન્સ કે સાત્વિક વૃત્તિ પણ એટલે કે બંને અને તમસમાં માત્ર અને માત્ર એક જંગલી પ્રાણી જેવી વૃત્તિ ધરાવનારું વ્યક્તિત્વ માનસિક તત્વ ત્રણ ગુણો જેને કહેવાય છે સત્વ રજસ અને તમસ તો આ રીતે આ ત્રણ ગુણોનું પણ આમાં વર્ણન કરવામાં આવેલું છે હવે જે આપણું તૃતીય ચરિતમ છે તે ક્યાંથી લેવામાં આવેલું છે અને એ કોણ છે તેના વિશે આપણે જો પહેલા જોઈએ તો આ પૃથ્વીની જે કંઈ પણ સંખ્ય યોગમાંથી એવું કહેવાય કે સૃષ્ટિની રચનાનું વર્ણન છે તો તેમાં સૌ પ્રથમ જેમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તેમાં બ્રહ્મા જે હોય છે બરાબર તો તે સ્વયંભૂ બ્રહ્માએ આ સૃષ્ટિની રચના કરેલી છે એવું માનવામાં આવે છે અને એ સ્વયંભૂ બ્રહ્મા સ્વયં એટલે પોતે જાતે બરાબર તો તેના પુત્ર હતા સ્વયંભૂ મનુ જે પૃથ્વીના સમ્રાટ હતા પૃથ્વીની રચના કરનાર બ્રહ્મા બરાબર ત્રણ દેવોમાંના બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તેમાંના બ્રહ્મા તેનો પુત્ર સ્વયંભૂ કોણ હતો મનુ જે સૌ પ્રથમ આ પૃથ્વીનો સમ્રાટ હતા એવું કહેવાય છે અને તેના બે પુત્રો હતા પ્રિયવત અને ઉત્તાનપાદ સ્વયંભૂ મનુ બ્રહ્માના પુત્ર કોણ સ્વયંભૂ મનુ પૃથ્વીના સમ્રાટ હતા તેના બે પુત્રો હતા પ્રિયવત અને ઉત્તાનપાદ બરાબર અને એ સ્વયંભૂ મનુને ત્રણ પુત્રીઓ હતી આકૃતિ પ્રસૂતિ અને દેવકૃતિ ફરીથી તેના બે પુત્રો પ્રિયવત અને ઉત્તાનપાદ અને ત્રણ પુત્રીઓ આકૃતિ પ્રસૂતિ અને દેવકૃતિ દેવકૃતિનો વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ આવે છે એમ તો બે જ પુત્રીઓનો ઉલ્લેખ છે હવે આ આજે આકૃતિ છે તેના પ્રજાપતિ ઋચિની જોડે લગ્ન થયા હતા અને પ્રસૂતિના પ્રજાપતિ દક્ષ જોડે લગ્ન થયા હતા પ્રજાપતિ દક્ષ મીન્સ કે પાર્વતીના પિતા શંકર પાર્વતી છે ને તેમાં પાર્વતીના પિતા દક્ષ પ્રજાપતિ હવે આ બે પુત્રોમાં પ્રિયવતને એ મોટો પુત્ર હતો એટલે જેમ પોતે સ્વયંભૂ પણ મનુ પૃથ્વીના સમ્રાટ હતા તો તેમાં પ્રિયવતને તેમને પૃથ્વીના સમ્રાટ તરીકે મોટા પુત્રને જાહેર કર્યા હતા અને તેના ઘણા બધા પુત્રોનો પણ વંશ પરંપરાગત ના તેમના વંશના રાજાઓનું નામ આવે છે પણ એનો જે બીજો પુત્ર હતો ઉત્તાનપાદ તે ઉત્તાનપાદનો પુત્ર હતો ધ્રુવ ઉત્તાનપાદનો પુત્ર હતો ધ્રુવ તેનો જે કંઈ પણ વંશ હતો તેમાં શિષ્ટિ રિપુ પુરુ ચાક્ષુષ અંગ વેન પૃથુ દક્ષ પ્રચેતા અને બીજા ઘણા બધા એવા રાજાઓના નામ આપણને મળે છે આ બધા જ રાજાઓ તેમાંથી આપણને અંગ નામનો રાજા વેન નામનો રાજા અને પૃથુ નામનો રાજા એના વિશે આ પૃથુ ચરિત્રમાં ઉલ્લેખ છે બરાબર સ્વયંભૂ બ્રહ્મા બ્રહ્માના પુત્ર મનુ મનુનો બીજો પુત્ર છે ઉત્તાનપાદ તેનો પુત્ર છે ધ્રુવ અને તેની વંશ પરંપરામાં અંગ વેન અને પૃથુનું ચરિત્ર આવે છે અને આપણે જે ભણવાનું છે તે માત્ર છે પૃથુનું ચરિત્ર બરાબર અહીંયા તમારી ચોપડીમાં સાથે જોતા જજો પ્રસ્તાવનામાં આજ વાત કરી છે પુરાણના પાંચ લક્ષણો છે તેમાં મહર્ષિ વેદવ્યાસ રચેલો 18 પુરાણો અને તેમાં મત્સ્ય પુરાણ છે બરાબર પ્રાચીન ભારતીય પરંપરામાં ઇતિહાસની જાણકારી માટે પુરાણ સાહિત્યનો અભ્યાસ આવશ્યક છે વળી જનમાનસ અને પુરાણનો સ્વાધ્યાય કરીને તેમાં વર્ણિત મહાનુભાવોના જીવનને આપણે જાણી શકીએ છીએ અને એ પ્રમાણે પોતાનું જીવન આપણે એ લોકોના જેવું બનાવી શકીએ છીએ અને આ મત્સ્ય પુરાણના આધારે આ પાઠ લેવામાં આવેલો છે તેમાં પુરાણોમાં ભૂમિનું દોહન ભૂમિ એટલે જમીન તેનું દોહન કરીને અન્નની પ્રાપ્તિનો સર્વપ્રથમ ઉપક્રમ કરનાર રાજા તરીકે પૃથુનો નિર્દેશ છે ભૂમિનું દોહન એટલે કે કૃષિ કર્મ ખેતીકામ આમ કૃષિ કર્મના પુરસ્કર્તા તરીકે પુરાણોએ જે રીતે પૃથુનું વર્ણન કરેલું છે તેનો મર્મ સમજવા જેવો છે અહીં ભૂમિને ભૂમિ એટલે કે ધરતીને ગાયના રૂપે અને રાજા પૃથુને દોહનાર એટલે કે તેનો
ખેતી કામ કરનારના રૂપે વર્ણવવામાં આવ્યા છે અને આ દોહન ક્રિયાની પાછળ રહેલો આશય પ્રસ્તુત પાઠમાં પાઠના કેન્દ્રમાં છે બરાબર હવે આપણે આજે સર્વપ્રથમ પેરેગ્રાફ છે તો તેના વિશે આપણે ચર્ચા કરીશું એમાં આપણે પેરેગ્રાફ પ્રમાણે બધારે વસ્તુઓને જોવાનો પ્રયત્ન કરીશું હું બાર ઉપર અહીંયા પેરેગ્રાફ લખવાનો પ્રયત્ન કરું છું તમે સાથે ચોપડી રાખતા જજો એટલે તમને વધારે ખ્યાલ આવે મનોમોહનસે અંક નામક રાજા અભવત સદયાલુ ધર્મ નિરતહ ચ આસીત તસ્ય વેણ નામક પુત્ર સમભવત સકૃત અધર્મ નિરત ચ આસીત તેન યજ્ઞ દાન દાનાદિના દાન દિવસ આદિના સત્કર્મણિ નિષિદ્ધાની દુર્જનાના સત્કારિતા સજ્જનાના ચ દુષ્કારિતા ફલતઃ ચૌરાદિના પ્રવૃત્તિ સર્વત્ર પ્રવર્તિતા સજ્જનાના ધન્યમ ચતુર્જનૈ પરિવૃતમ યજ્ઞ કર્માભાવે દુર્ભિક્ષઃ પ્રાવર્તત ભૂતલં યજ્ઞદાનરહિતમ નિર્ગમમં ચ સજ્જાતમ
જુઓ આટલો એક આખો પેરેગ્રાફ છે એમાં પહેલો પેરેગ્રાફમાં તમે જોઈ શકો છો સ્વયં ભૂવશ્ય મનોભૂવંશે અંક નામક રાજા અભવત સ્વયંભૂવસ્ય મનો જે આપણે બ્રહ્માના પુત્ર સ્વયંભૂ મનો એના વિશે આપણે પરિચય મેળવ્યો બરાબર તો એ સ્વયંભૂ મનુના વંશ એટલે કે વંશમાં પેઢી દર પેઢી તમારા દાદાઓ તેના પપ્પા તમારા પપ્પા પછી તેનો પુત્ર એમ કરીને વંશ વંશ પરંપરા જે આગળ ચાલે ને તે તો તે સ્વયંભૂ મનુના વંશમાં અંગ નામક રાજા અભવત અભવત આ કોઈ પણ ક્રિયાપદની આગળ અ લાગે એટલે વાક્ય ભૂતકાળમાં થઈ જશે બરાબર ભવત એટલે ક્રિયાપદ છે એની આગળ અ લાગે એટલે વાક્ય ભૂતકાળનું સમજવું સ્વયંભૂ મનુના વંશમાં અંગ નામનો રાજા થઈ ગયો અભવત એટલે થઈ ગયો સ એટલે તે જો પુરુષો માટે સ વપરાય અને સ્ત્રીઓ માટે સા વપરાય સા એટલે તે સ એટલે પણ તે સ એટલે તે મીન્સ કે અંગ દયાળુ ધર્મહીન નિરતહ ચ આસીત તે દયાળુ ચ અને ધર્મ નિરતહ એટલે કે ધર્મમાં મગ્ન આસીત એટલે હતો અત્યંત ભક્તિભાવ વાળો દયાવાળો અને હંમેશા ધર્મના કાર્યમાં રચ્યોપચ્યો રહેનારો હતો ફરીથી સ એટલે તે દયાળુ અને ચ એટલે અને ધર્મ નિરતહ ધર્મમાં મગ્ન રહેનારો આસીત એટલે હતો જો વાર્તા કેવી છે ભૂતકાળની છે એટલે આપણે હતા હતી હતું એ જ પ્રમાણે લેવાનું છે તસ્ય તેનો જો સ્ય લાગે એટલે છઠ્ઠી વિભક્તિ નો ની નું અને ના તેમાં તસ્ય એટલે કે તેનો એટલે કે અંગનો તેનો વેન નામક પુત્ર સમભવત તેનો વેન નામનો પુત્ર થઈ ગયો તેનો વેન નામનો પુત્ર સમભવત એટલે થઈ ગયો બરાબર આખી વાર્તા ભૂતકાળમાં છે ફરીથી આ ત્રણ નીતિ કહું છું સ્વયંભૂ મનુના વંશમાં અંગ નામનો રાજા અભવત એટલે થઈ ગયો સ એટલે તે દયાળુ ચ અને ધર્મનિરતઃ ધર્મમાં રચ્યો પચ્યો રહેનાર આસીત એટલે હતો તસ્ય એટલે કે તેનો વેન નામક પુત્ર સમભવત તેનો વેન નામનો પુત્ર થઈ ગયો હવે આગળ સહ એટલે તે એટલે કે હવે પણ વેન વેનની વાત કરીએ બરાબર અંગના પુત્રની સ એટલે તે ક્રૂર અધર્મ નિરત ચ આસીત વેન કેવો હતો ક્રૂર કોઈના પર ક્યારે પણ દયા ન કરનારો હતો અને અધર્મ નિરત એના પિતાજી કરતા એકદમ તદ્દન વિરુદ્ધમાં ક્યારે પણ પૂજા પાઠમાં ભક્તિભાવમાં કશું પણ માનતો ન હતો એટલે કેવો હતો ક્રૂર ચ અને અધર્મ નિરત અધર્મમાં માનનારો હતો એટલે હંમેશા ખરાબ કાર્યોમાં રચ્યો પચ્યો રહેનારો ખરાબ સંગતિને તે વધારે સાથ આપનારો એમ કહેતો ચાલો તે એટલે કે વેન ક્રૂર અને અધર્મમાં નિરત એટલે કે મગ્ન રહેનારો આસીત એટલે હતો તે ન એટલે કે તે યજ્ઞ તેનાથી યજ્ઞ દાન આદિ નામ અહીંયા આદિ શબ્દ નિસંધિ થશે યજ્ઞ દાન આદિ ન સત્કર્માણી નિષિદ્ધાની જુઓ શું કીધું છે અહીંયા તેનો એટલે તેનાથી યજ્ઞ દાન આદિ એટલે વગેરે તેને કારણે યજ્ઞ દાન વગેરે સત્કર્માણી સત્કર્મો જે સારા કર્મો હતા તે બધા જ નિષિદ્ધાની નાશ પામ્યા તેને કારણે તેને એટલે તેને કારણે યજ્ઞ દાન આદિ એટલે વગેરે સત્કર્માણી એટલે કે સારા કર્મો નિષિદ્ધાની એટલે કે નાશ પામ્યા દુર્જનામાં સત્કારિતા સજ્જના ચ દુષ્કારિતા તે શું કરતો હતો દુર્જના સત્કારિતા દુર્જન લોકો હતા જે ચોરી કર્મ કરતા લોકોની મજાક મસ્કરી કરતા હતા અપશબ્દો બોલતા હતા કોઈનું પણ ખોટું પડાવી લેતા હતા બરાબર તો તેવા દુર્જન લોકોને તે શું કરતો હતો સત્કારતો હતો એટલે વધારે પ્રોત્સાહન આપતો હતો અને જે સજ્જનો હતા ચ એટલે અને સજ્જનામાં એટલે કે સજ્જનોને દુષ્કારિતા એટલે કે એનો જે કોઈ પણ સારું કાર્ય કરે તેના તે વિરુદ્ધમાં હતો કારણ કે પોતે જ કોઈ સારું કાર્ય નહીં કરતો હતો એટલે એને સજ્જનો તો ખરાબ જ લાગે એટલે શું કરતો હતો કે સજ્જનોને દુષ્કારિતા હતા એટલે કે એને હળદૂત કરતો હતો મીન્સ કે તેને
ખરાબ રીતે આપણે કહીએ ને કે એની સાથે સારો વ્યવહાર ન કરતો હતો બરાબર સજ્જનોને તે સન્માન આપતો હતો સોરી દુર્જનોને દુર્જનો એના જેવા એ પોતે જ ખરાબ કાર્ય સંગતિમાં રચ્યો પચ્યો હોય એટલે એને એવા લોકોની સંગ અને સંગતિ સારી લાગે એટલે દુર્જનોને તે સત્કારતો હતો એના એવા કાર્યને તે વધારે પ્રોત્સાહન આપતો હતો ચ અને સજ્જનોને તે દુષ્કારિતા મીન્સ કે અપમાનિત કરતો હતો ફરીથી આ ત્રણ લીધી જોઈએ સ એટલે કે ક્રૂર એટલે ક્રૂર અધર્મ નિરત ચ અને ક્રૂર અને અધર્મમાં નિરત એટલે મગ્ન રહેનારો આસિત એટલે હતો તેન તેના કારણે યજ્ઞદાન આદિન એટલે વગેરે એના કારણે યજ્ઞદાન વગેરે સત્કર્માની નિષિદ્ધાની સત્કર્મો બધા નાશ પામ્યા હતા દુર્જનાના સત્કારિતા તે દુર્જન લોકોને સત્કારતો હતો પ્રોત્સાહન આપતો હતો ચ અને સજ્જનાના દુષ્કારિતા અને સજ્જન લોકોને તે અપમાનિત કરતો હતો આગળ ફલતઃ ફલતઃ મીન્સ કે પરિણામે પરિણામે ચોર આદિનામ અહીંયા પણ સંધિ છે ચોર પ્લસ આદિનામ ચોરી વગેરે ખોટા કર્મ આપણે જેને કહીએ ને ચોરીનું કાર્ય કેવું કહેવાય ખરાબ કામ કહેવાય તો ચોર વગેરે પ્રવૃત્તિ હિ સર્વત્ર પ્રવર્તિતા ચોરી વગેરે પ્રવૃત્તિ સર્વત્ર મીન્સ કે બધે પ્રવર્તિતા એટલે પ્રસરી ગઈ પરિણામે ચોરી વગેરે પ્રવૃત્તિ વગેરે બધે જ બધી જ જગ્યાએ પ્રસરી ગઈ એટલે કોઈને કોઈનો ડર જ ન હતો કારણ કે સજ્જનોને તો અપમાનિત કરતો હતો અને દુર્જનોને તે વધારે પ્રોત્સાહન આપતો હતો એટલે શું થાય છે કે ખોટા કાર્યો કરનારા વધારે નિર્ભયપણે કામ કરવા લાગ્યા તેથી ચોરી વગેરે પ્રવૃત્તિ બધે પ્રવર્તી ગઈ હતી સજ્જનાનામ ધન્ય ચ દુર્જનૈહિ પરિકૃતમ શું થાય છે અને ચ એટલે અને ચોરી વગેરે પ્રવૃત્તિઓ બધે થઈ ગઈ હતી ચ અને સજ્જનાનામ ધન્ય સજ્જન લોકોનું ધન્ય જે મહેનત કરીને કમાતા હતા પોતાનું ખાતા હતા અને દયાળુ હતા તો તેવા સજ્જન લોકોનું ધન્ય એ લોકો જે કંઈ પણ અનાજ ઉગાવતા હતા તો તે દુર્જન લોકો શું કરતા હતા પરિહૃતમ તેને પડાવી લેતા હતા ધન ધમકીથી તેને માંગીને ખાઈ જતા હતા પહેલેના ડાકુ ને ગુંડા લોકો જે કાર્ય કરતા ને લોકોને ધમકાવીને પોતાનું કરી દે કોઈ પણ વસ્તુ તેને મારી નાખવાની ધમકીથી આપ એને પાસે પોતાની વસ્તુ એ આપી દે એ માટે તેને ડરાવતા ને ધમકાવતા હતા તો દુર્જનો પણ એ શું કરતા હતા કે સજ્જનોનું ધન્ય દુર્જનની પરિવૃતમ દુર્જન લોકો પડાવી લેતા હતા અપહરણ કરી લેતા હતા અભાવે યજ્ઞ કર્મના કર્મ પ્લસ અભાવે અહીંયા અભાવ શબ્દ થશે યજ્ઞ કર્મના અભાવે દુર્ભિક્ષ પ્રાવર્ત દુર્ભિક્ષ એટલે દુકાળ પહેલે ઘણી વખત છપ્પનિયો 1956 સાલમાં દુકાળ પડ્યો હતો તેને છપ્પનિયો દુકાળ કહેવાય અને છપ્પનિયો દુકાળના કારણે એટલી બધી લોકોને ભૂખ અને તરસનો સામનો કરવો પડ્યો હતો કે લોકો એકબીજાનું માંસ ખાતા પણ અચકાતા ન હતા અને પશુ પંખીઓનું માંસ ખાતા પણ અચકાતા ન હતા તો આવી પરિસ્થિતિ પણ થઈ જાય છે તો શું થયું યજ્ઞ કર્મના અભાવે યજ્ઞ કર્મ કરવાના બંધ કરી દીધા કારણ કે દુર્જન લોકો તો યજ્ઞ કર્મ વગેરે કરે નહીં સજ્જન લોકો જ કરે તો સજ્જન લોકોને પણ મારીને ધમકાવીને બેસાડી દેતા હતા એટલે યજ્ઞ કર્મના અભાવે દુર્ભિક્ષ પ્રાવર્તત દુકાળ બધે પ્રસરી ગયો ભૂતલઃ યજ્ઞદાન રહિતમ ચ નિર્ધમમ સજ્જાતમ ભૂતલ મીન્સ કે પૃથ્વી ધરતી જમીન જેના ઉપર આપણે અનાજ ઉગાવીએ છીએ તે તો તે શું થાય યજ્ઞદાન રહિતમ યજ્ઞ અને દાન વગરની થઈ ગઈ ચ અને નિર્ધમમ નિર્ધમમ કોઈ પણ પ્રકારના ધર્મ વગરની ની આગળ આવ્યું એટલે શું થાય છે ધર્મ વગરની ધર્મ મીન્સ કે સારું કાર્ય બરાબર તો તે ધર્મ વગરની સંજાતા એટલે થઈ ગઈ હતી ફરીથી આ ત્રણ લીટીઓ કરું છું ફલતઃ એટલે પરિણામે ચોરી વગેરે પ્રવૃત્તિઓ બધે પ્રવર્તિતા એટલે કે પ્રસરી ગઈ હતી સજ્જનાનામ ધન્ય એની આગળ લાવવાનો છે ચ શબ્દ ચ એટલે અને સજ્જનાનામ ધન્ય સજ્જન લોકોનું ધન્ય દુર્જનૈહિ પરિવૃતમ દુર્જન લોકો પડાવી લેતા હતા યજ્ઞ કર્મ અભાવે યજ્ઞ કર્મના અભાવને કારણે દુર્ભિક્ષ એટલે કે દુકાળ પ્રાવર્તક એટલે કે બધે પ્રસરી ગયો હતો ભૂતલ એટલે કે જમીન
यज्ञ दान रहितम च अने धरती यज्ञ अने दान वगरनी अने निर्धमम निर्धमम धर्म विहोणी संजाता थई गई हती। एकदम खराब परिस्थिति आपणे जेने कहीए एवुं थई गयुं हतुं। फरीथी आखा पेरेग्राफनुं भाषांतर करुं छुं। स्वयंभू मनुना स्वयंभूवस्य अक्षय एटले नोनी नूना छठी विभक्ति लागे बराबर। स्वयंभू मनुना वंशमां अंग नामनो राजा अभवत एटले थई गयो। स ते दयाळु धर्ममां अने धर्ममां रच्यो पच्यो रहेनारो નિરતમ એટલે કે મગ્ન રહેનારો આસિત એટલે હતો। તસ્ય એટલે તેનો વેન નામક પુત્ર સંભવત તેનો વેન નામનો પુત્ર થઈ ગયો। સ એટલે તે એટલે કૌંસમાં શું લેવાનું વેન। ક્રૂર ચ અને અધર્મ નિરતહ આસિત તે ક્રૂર અને ધર્મ અધર્મમાં નિરતમ એટલે કે મગ્ન રહેનારો હતો। અધર્મમાં મગ્ન રહેનારો હતો। તેને કારણે યજ્ઞ દાન આદિનો આદિ એટલે વગેરે તેને કારણે યજ્ઞ દાન વગેરે સત્કર્માણી નિસિદ્ધાની સારા કર્મો નાશ પામેલા હતા। તેને કારણે યજ્ઞ દાન વગેરે સારા કર્મો નાશ પામ્યા હતા। દુર્જના સત્કારિતા ચ સજ્જનાહ દુષ્કારિતા તે દુર્જન લોકોને સત્કારતો હતો વધારે માનપાન આપતો હતો। ચ અને સજ્જનાના દુષ્કારિતા અને સજ્જનોને તે દુષ્કારિતા એટલે કે અપમાનિત કરતો હતો। ફલતઃ પરિણામે ચોર આદિના પ્રવૃત્તિ સર્વત્ર પ્રવર્તિતા પરિણામે ફલતઃ એટલે પરિણામે ચોર આદિના આદિ એટલે વગેરે પરિણામે ચોરી વગેરે પ્રવૃત્તિ એટલે કે એ ચોરી વગેરેની કાર્ય સર્વત્ર પ્રવર્તિતા બધે જ પ્રવર્તિ કરી હતી પ્રસરી ગઈ હતી પરિણામે ચોરી વગેરે પ્રવૃત્તિ બધે પ્રસરી ગઈ હતી। સજ્જનાનામ ધન્યમ સજ્જન લોકોનું ધન્ય એની આગળ લેવાનો છે ચ શબ્દ અને સજ્જનોનું ધન્ય દુર્જનેહી પરિવૃતમ દુર્જન લોકોએ પડાવી લીધું હતું અને સજ્જનોનું ધન્ય દુર્જન લોકોએ પડાવી લીધું હતું પરિવૃત્તમ એટલે કે લઈ લીધું હતું। યજ્ઞ કર્મ અભાવે યજ્ઞ કર્મના અભાવથી દુર્ભિક્ષહ એટલે કે દુકાળ પ્રાવર્તત પ્રસરી ગયો હતો। યજ્ઞ કર્મના અભાવે દુકાળ પ્રસરી ગયો હતો। ભૂતલ એટલે કે જમીન ધરતી જેના પર આપણે પાક ઉગાવીએ છીએ તે તો તે ધરતી યજ્ઞ દાન રહિતમ યજ્ઞ અને દાન વગરની ચ અને નિર્ધમમમ ધર્મ વિહોણી સંજાતા એટલે કે થઈ ગઈ હતી। જુઓ વિદ્યાર્થીઓ આજે આપણે પ્રસ્તાવના તમને સમજાવી વેદવ્યાસના 18 પુરાણો તેનું મત્સ્ય પુરાણ અને એ મત્સ્ય પુરાણમાંથી સ્વયંભૂ બ્રહ્માના પુત્ર મનુ મનુનો પુત્ર જે અંગ હતો તેનો પુત્ર વેન અને તેનો પુત્ર આવે છે ત્યાર પછી એના પેરેગ્રાફમાં બરાબર પૃથુ તો તે પૃથુ ચરિતમની વાત આપણે ગદ્ય 11માં જોઈ રહ્યા છે। એ સૌથી પહેલા કોઈપણ પ્રસ્તાવનામાં વિવરણાત્મક નોંધમાં કે સમીક્ષાત્મક નોંધમાં તમારે લખવું રહ્યું। આજના આ પેરેગ્રાફ પ્રમાણમાં જોવા જઈએ તો સહેલો હતો। આ પેરેગ્રાફમાં જે કંઈ પણ હેવી શબ્દો હતા તે હું બધા જ બોલી ગઈ છું અને એકાદ બે સંધિ છે તેમાં આદિના જ વગેરે આવે છે। આ પેરેગ્રાફનું તમારે આજના હોમવર્કમાં ભાષાંતર કરવાનું છે। અસ્તુ।